કેમ આમ અચાનક બોલાવી રીચાબેન? કામ હતું તમારું. હા બોલો ને. આ ચિઠ્ઠી આમાં એડ્રેસ ને બધું જ લખ્યું છે, ખાલી તમે પોસ્ટ કરી દેજો. પણ આ ચિઠ્ઠી છે શાની અને કોને આપવાની છે મારે? હે, એ બધી ચિંતા તમે છોડી દો. મારા મારા અંગત વાલસોયા દીકરો, મારો સગો દીકરો, એને મોકલવાની છે. પણ મારી પાસે કામ ઘણું છે ને, એટલે સમય નથી. તમે બજાર આવતા જતા રહો છો ને, તો આપી દેજો ને. હા પણ રીચાબેન, આ ચિઠ્ઠી પોસ્ટ કરું? હા કરી દેજો ને. કરશો ને આટલું કામ? કેમ ને રીચાબેન, કરીશ ને. પણ મને કેમ એવું લાગે છે કે તમે કઈ નથી. સાચું કહો, શું કઈ તકલીફ છે? ના ના, કોઈ તકલીફ નથી. આ છેલ્લી વાર કામ સોંપું છું. આટલું કામ કરી દેજો. ઘણું કામ છે ને, એટલે નહીં તો તમને હું હેરાન ન કરત. અને તમારી પર વિશ્વાસ છે કે તમે મારું કામ કરશો. હા કરીશ ને રીચાબેન, પણ આવું કેમ બોલો છો છેલ્લી વાર? જુઓ ને બેન, મારી પાસે સમય નથી, મારે ઘણા કામ બાકી છે. તો પ્લીઝ આ કામ કરી દો. ફરી પાછા ક્યારેક મળીએ. આપણને મળ્યો પણ નથી. હે ભગવાન, મેં કેટલી બૂમ પાડી એની પાછળ પાછળ દોડ્યો, પણ સામું સુદ્ધા ન જોયું એને મારી સામે. શું વાત કરો છો? આપણો દીકરો આપણાથી દૂર ભાગ્યો નહીં? જે બાપે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, એનાથી જ આંખો ચોરા, એની સામે ન જોયું, આપણને મળવા પણ ન આવ્યું, આપણે કઈ હાલતમાં છીએ એ પણ ન જોયું એને. અરે જો એનામાં થોડી ઘણી દયા, થોડી ઘણી માણસાઈ હોત ને, તો કમસે કમ એક વખત ફોન તો કરત આપણને. પણ એણે આપણને એક ફોન સુધા નથી કર્યો. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. માનો પાલો પકડીને આટલો મોટો થયો, એ માની યાદ પણ ન આવી એને. તમે એની દરેક ખ્વાઈશ પૂરી કરવા માટે દિવસ રાત મહેનત કરતા, છતાંય એને તમારી પણ યાદ ન આવી. ભગવાન શું કામ આપતા હશે આવી સંતાન? મા બાપ એ લોકો માટે પોતાનો જીવ રેડી દે, અને સંતાનને એની કઈ જ ન પડી હોય. શું મા બાપ ખરડા થઈ જાય, કામકાજ ન કરી શકે, પોતાના બાળકોની ઈચ્છાઓને પૂરી ન કરી શકે, તો એ ભંગાર હોય છે. હા, એ લોકોની જવાબદારીમાં મા બાપ નથી આવતા? સંતાનો હંમેશા મેળવવાની ઝંખના કરે છે, ક્યારે આપવાની નહીં. બસ
જ્યાં સુધી તમે તમારા સંતાનોને બધી ઈચ્છાઓ પૂરી કરો ને ત્યાં સુધી પાછા અને જ્યારે તમે તમારા સંતાનોની ઈચ્છા પૂરી ન કરી શકો ને એટલે મા બાપ ખરાબ થઈ જતા હોય છે. ખબર છે તમને, આપણો દેવીન જન્મ્યો ને તમારા હાથમાં જ્યારે ડોક્ટરે દેવેનને મૂક્યો ને ત્યારે તમે કહ્યું હતું અને ભણાવીશ ગણાવીશ બહુ મોટો માણસ બનાવીશ, આપણે બીજું સંતાન નહીં લાવીએ, આપણે આપણા આ જ દીકરાને ભણાવી ગણાવીને આગળ વધારીશું, એ જ આપણા ઘડપણનો સહારો બનશે. આજ 5 વર્ષ વીતી ગયા અને ઇન્ડિયામાં આવ્યો છતાં એક વખત પણ એવું નહીં થયું હોય કે મારા મા બાપ કે જેમણે એટલો બધો ઉઠાવીને એને ભણવા માટે વિદેશ મોકલ્યો, અરે શું હાલત હશે, કેમ જીવતા હશે અત્યારના સમયે. હે ભગવાન, ખરેખર જો દીકરા આવા જ હોય ને તો ભગવાનને હું પ્રાર્થના કરીશ, બધા જ મા બાપને પનાથ રાખજે, આવા દીકરા તું કોઈને નહીં આપતો. એકદમ સાચું, આના કરતા ભગવાને આપણને વાંજ્યા રાખ્યા હોત તો સારું હતું. ખાલી એવું જ કહેવાત ને કે આપણને સંતાન નથી, પણ સંતાન હોવા છતાં પણ આપણે આ પરિસ્થિતિમાં જીવવું પડે ને, આના કરતા તો આપણે ની સંતાન જ સારા હતા. સાચું કહું, હવે આપણી પાસે જીવનમાં કઈ નથી બચ્યું. અરે બીજી વાત કહેવાય છે ને કે જાણે તમારો સમય ખરાબ ચાલતો હોય ત્યારે બધું જ ખરાબ થતું હોય છે. અરે જેની પાસેથી આપણે પૈસા લાવ્યા એણે પણ મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે તમે ગમે તેમ કરો પણ મારે મારા પૈસા જોઈએ, એટલે આ મકાનના કાગળિયા એની પાસે છે, એટલે એણે આપણને કહી દીધું છે કે હું તમને 2-5 દિવસનો ટાઈમ આપું છું, તમે તમારી વ્યવસ્થા કરી લો અને આ મકાન મારે વેચી નાખવું પડશે. એટલે વિચાર, હવે આપણી પાસે તો સંતાન તો નથી રહ્યો રહેવા માટે, હવે આપણું આ ઘર પણ નથી રહેવા, એટલે આમ તો સારું છે, જેમને આપણે આપણો જીવ માન્યો તો એ જ આપણી સાથે નથી, આ ઘરને રાખીને પણ હવે આપણે શું કરવાના. આનો રસ્તો આપણે જ કાઢવો પડશે. દામિની જોડે આ ક્યાંક ઇન્ડિયા થી લેટર આવ્યો છે. કોનો છે? હવે એક શું ખબર હોય, ઇન્ડિયા થી આવ્યો છે ને, સીધી એવી વાત છે, તમારા મા બાપે મોકલ્યો છે. અરે પણ વાંચવા તો દે,
કદાચ મા બાપે મોકલ્યો હોય તો પ્રોપર્ટી વિશે કઈ વાત હોય તો. એ લુખાઓ શું મોકલવાના, વાંચો. તમારી વચ્ચે નથી રહ્યા. મારો દીકરો વિદેશ જઈને ખોવાઈ ગયો છે. ફોન કર્યો ને ત્યારે હંમેશા ગુસ્સામાં એક જ વાત કરી છે, મારી પાસે સમય નથી. જોયે આ પત્ર ખોલીને એકવાર વાંચી લે ને તો અમને અમારી દુનિયા મળી જશે. તારી પાસે એટલો તો સમય હશે ને દીકરા, કે તારા મમ્મી કે તારા મરી ગયા. તારી પાસે તો એટલો સમય હશે ને દીકરા કે તારા મરી ગયેલા મા બાપે લખેલો છેલ્લો પત્ર વાંચે. હું ધર્મેશભાઈ અને મારી પત્ની રીચા સુરતના રહેવાસી, અમારી સંતાન શ્રીદેવી જે હાલમાં વિદેશ રહે છે, એને વિદેશ મોકલવા માટે અમે ઘણા પ્રયત્નો કર્યા. અંતે કઈને મેળ આવતા મેં મારા દીકરા માટે 30 લાખ રૂપિયા વ્યાજ એક દેવાંગ નામના વ્યક્તિ પાસેથી 8% વ્યાજે લીધા હતા. અમને આશા હતી કે દીકરો વિદેશ જશે, ત્યાં જઈને ઘણા પૈસા કમાશે, અમારું નામ રોશન કરશે. પૈસા તો કમાયો પણ પોતાના માટે, પૈસા તો કમાયો પણ પોતાના માટે. આજે એને વિદેશ ગયાને 5 વર્ષ થઈ ગયું છે. 5 વર્ષમાં એને અમને 10 વાર જ કોલ કર્યો છે. હશે મારી પત્ની રીચા આખો દિવસ ફોન હાથમાં લઈને બેઠી રહેતી કે હમણાં કોલ આવશે, હમણાં ફોન આવશે. પણ અમારા દીકરાનો કોઈ ફોન ન આવ્યો. અમે રાહ જોતા જ રહી ગયા, આંખો તરસી ગઈ. તને જોવા માટે કાન તરસી ગયા, સારા મોઢામાંથી મમ્મી પપ્પા સાંભળવા માટે. મારી છેલ્લી ઈચ્છા તો અધૂરી જ રહી ગઈ. 5 વર્ષ બાદ આજે તારા પપ્પાએ તને બાઇક પર કોઈ છોકરી સાથે જોયા હતા, તને બોલાવવાની કોશિશ કરી, તને બૂમો પણ પાડી, પણ તને તો ભાન જ ના રહ્યું. તારા પપ્પા તો એટલા પણ ભાગ્યશાળી છે કે છેલ્લી વાર તને જોઈ શક્યા, પણ હું અભાગની તને જોઈ જ ના શકી. પણ છોડો ને આ બધી વાત, આ બધી વાતોથી તને કઈ ફરક નહીં પડે. તું તો ઘણો આગળ નીકળી ગયો છે અને અમે તારા મા બાપ થઈ ગઈ ને અમારે, એટલે અમે પાછળ રહી ગયા. તારો સાથ છૂટી ગયો. રોજે રોજ કોઈ લેણદાર ઘરે ઉઘરાણી કરવા આવતું હતું. અમે જીવતા હતા કે એક દિવસ દીકરો આવજે અને આ બધું લેણું ચૂકવી દેશે. અમને ઉમ્મીદ હતી કે
આવીશ. મેં જ ઉમેદ જીવતા હતા કે દીકરો આવશે, પણ તારા પપ્પાએ તને ઇન્ડિયામાં જોયો અને એક પણ વાર સામે ન જોયું. અને અમારી એ ઉમેદ પણ મરી ગઈ. અમે અમારું જીવન ટૂંકાવી દીધું છે. અને હા, અમે તો હવે મરી ગયા છે, પણ તું અમારા અંતિમ સંસ્કારો પણ કરજો ના કરજો ના કરજો.